नमस्कार मित्रों, आज नी वीडियो में बात करीशु। आज तारीख 2 ऑक्टोबर, गुजरात में क्या पड़ी सके छे वरसाद, आवनारा दिवसों में वरसाद नु प्रमाण केवु रहेशे, ठंडी नु प्रमाण केटलु रहेशे, तमाम प्रकारनी माहिती आ एक वीडियो में आपी दईशु। मित्रों बात करिए तो अत्यारे ज्यारे अरबी समुद्र में एक वरसादनी सीस्टम सक्रिय थई छे, जेना भागरूपे थईने महाराष्ट्रना अनेक विस्तार में हजु पण वरसादनी शक्यता छे, जेना भागरूपे थईने दक्षिण गुजरातना पण कोई कोई विस्तार में आंशिक वादळोनो राउंड जोवा मळी शके छे। हवे दक्षिण गुजरातमां पण जोरदार वरसादनी शक्यता खूब ओछी रहेली छे, परंतु हजु पण महाराष्ट्रना अनेक भागोमां वरसादनी शक्यता रहेली छे। त्यारे मित्रों बीजी तरफ वात करी दीए तो अत्यारे जे वरसादनी सीस्टम छे ते अंदाजित दक्षिण भारत सहित पूर्व भारतना अनेक विस्तारोने हिट करी रही छे अने जे ते विस्तारमां जोरदार वरसाद आपी रही छे। ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય આંશિક વાદળોનો રાઉન્ડ છે, પરંતુ કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી, કારણ કે ભેજવાળા પવનો નથી મળી રહ્યા, ઉપરાંત કોઈ મોટી વરસાદની સિસ્ટમ પણ ગુજરાતને અસર નથી કરી રહી, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ત્યારે મિત્રો બીજી તરફ વાત કરી દઈએ તો અત્યારે ખાસ કરીને જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં સર્જાયેલું હતું, તે પૂર્વ ભારતના અનેક વિસ્તારોને હિટ કરી રહ્યું છે અને પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ભારતના પણ અનેક વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે, મહારાષ્ટ્રના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા હજુ પણ સામાન્ય રહેલી છે। એટલે મિત્રો આગામી 24-48 કલાક હજુ પણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદનું જોર રહેશે અને ત્યારબાદ આ વરસાદ પણ ધીમે ધીમે ઘટી શકે તેવી સંભાવના છે। ત્યારે મિત્રો બીજી તરફ હવામાનની વાત કરીએ તો વહેલી સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અહેસાસ શરૂ થઈ જશે, પરંતુ શિયાળાની ઠંડી આપણે નહીં કહી શકીએ, કારણ કે હજુ પણ ચોમાસું આપણા ભારત ઉપર સ્થિર છે અને ચોમાસું વિદાય થવામાં અંદાજિત 15-20 ઓક્ટોબર સુધીનો સમયગાળો લાગી શકે છે, પરંતુ સામાન્ય વહેલી સવારે વાતાવરણ ખુશનુમા જોવા મળી શકે છે। બપોર દરમિયાન થોડો ગરમીનો અહેસાસ વધુ થઈ શકે છે, મહત્તમ તાપમાન 34 કે 35 ડિગ્રી પણ જઈ શકે તેવી પણ શક્યતા છે। ત્યારે મિત્રો ચોમાસાના વિદાયની પણ વાત કરી દઈએ તો અત્યારે ચોમાસું રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાંથી ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે, અનેક વિસ્તારોમાંથી તે વિદાય લીધા બાદ ધીમે ધીમે આગળ વધશે અને અંદાજિત 15-20 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ભારતમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે અને ચોમાસાના વિદાય બાદ ધીમે ધીમે આપણને એક ઠંડીનો અહેસાસ અને શિયાળાની શરૂઆત પણ થઈ શકે તેવી શક્યતા છે। આ વખતે શિયાળામાં ઠંડી થોડી મોડી શરૂ થાય તેવી પણ શક્યતા છે, પરંતુ જો વાતાવરણમાં ચેન્જીસ આવશે અને ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળશે તો આપણે ચોક્કસથી તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું કે શિયાળામાં ન્યૂનતમ તાપમાન કેટલું સુધી પહોંચી શકે છે। તો મિત્રો આ હતી વરસાદની લેટેસ્ટ માહિતી, આપણે ફરીથી હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો, નમસ્તે।